थोड़ी वर में गुरु महाराज एक साधु नु रूप लेने आ स्वयं अमे 15 जना आज बापू ये तरत एम कीधु मुझे इसमें भोले बाबा दिखाई दे रहा है ये शिवलिंग है इसमें હવે આજે આ ગુરુ મહારાજ તમને કો 100 વર્ષોથી અંધારામાં પડ્યા એને હું હા કાઈ લેવા દેવા નહીં 24 કલાકે એક લોટો પાણી પીએ 24 કલાકે એક લોટો 24 કલાકે એક લોટો પાણી પીએ અંધારામાં રહીએ જો લખું ને એ સમજી જાય ને તો માણસના ભાગ્ય ખુલી જાય જો આ લખું ને આ બધી અહીં આમ તો ઘણા બધા સૂત્રો લખ્યા છે ઘણા બધા હજી તો બહુ છે બાપુ પાસે જ્ઞાન એનો કોઈ અંત નથી આવે પણ આ તો આ બાપુ મનમાં હતા ત્યારે ધૂળમાં લખીને કહેતા બાપુ ભણેલા નથી કડાના ચાર અક્ષર માંથી વણતા શીખી ગયા ઓહો અને હવે તમને લઈ જાઓ બાપુ વર્ષોથી આ ધૂણા મારીએ છે વર્ષોથી આ જેમને લાઈટ નહીં પંખો નહીં મચ્છરદાની લેવો તોય નહીં કોઈ વસ્તુ નહીં કે સાધુને કોઈ વસ્તુ ન હોય ગાઈડલા લેવે ગોદડા લેવે તોય નહીં સ્વયંભૂ કોથળા માટે બે હાલો તમને અંદર ધૂણામાં લઈ જાઓ સ્વયંભૂ બાકી ના કરે બાપુ એકલા વાહ વાહ જંગલમાં બી એકલા વાહ આવા સંત મહિતમાં ગિનાર ની અંદર અત્યારે આટલા નિયમ વાળા આપણે એકય નથી જોયા ના ના બરોબર એમ હજારો ફાટા પડ્યા બે ફાટા પડ્યા બાપ બે દીકરા બે છે આ બે 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 ફાટા પડ્યા નથી ત્યાંથી બાપ બેઠો રહીએ દીકરા બે છે અને દીકરા વયા છે નિશાની એ નિશાની થયું પેલાની નિશાની આ બધા ઓમ નમો નારાયણ કે એનો અર્થ શું બાપુ એમ પૂછે એનો અર્થ શું મંત્રમાં ભૂલ છે સોખી ને સમજે મંત્રમાં ભૂલ છે ઓમ નમો હું નારાયણ ને કેવું ઓમ નમો હું નારાયણ ને બાપુ એમ કે હું ને નમાડો નમો નારાયણ નહીં નમો એ નાથ પેલા નામ કોને પાડ્યું શિવ શિવ ભોળાનાથ છે ભોળાનાથ નામ કેને પાડ્યું છ પ્રશ્ન કીધા ની બાપુ એ ઇનામ નું કીધું 1000 રૂપિયા ઇનામ જવાબ દીધો તો માનવી દેવ છે કાયા મંદિર છે વાહન કોનું છે મારે વિચાર કરવો પડે મન કુતરો છે કેમ જીવ કુતરા જેવો કોઈ ગણતો નથી કોઈ સમજતો નથી અંતરના મન મેલા એનું શું કરવું ગિરનાર એક સિદ્ધ ભૂમિ ઘણા બધા ગુઢ રહસ્યને છુપાવીને બેઠો છે ઘણી બધી ગુફાઓ ઘણા બધા સ્થાન ઘણા બધા બેઠકો આ સિદ્ધ ભૂમિમાં છે ઘણા બધા સિદ્ધ સંતો પણ આની શરણોમાં બેઠા છે ગિરનારી મિત્રો આજે એક એવા સિદ્ધ સંત એક એવી સાધુના દર્શન કરવાના છીએ એક એવા સંન્યાસીના દર્શન કરવાના છીએ જે ગિરનાર ક્ષેત્રમાં ઘણા બધા વર્ષો રહેલા અને હાલ એક જગ્યા ઉપર છેલ્લા ઘણા બધા વર્ષોથી જે બાપુ મૌન રહીને સેવા કરે છે અને ખાલી એક જ સમય દર્શન આપે છે એવા સિદ્ધ મહાત્માના દર્શન કરવાના છીએ આપણે ગિરનારની ગોદમાં આજે રસ્તો તમે જોઈ રહ્યા છો તે એક બાજુ ભેસાણ અને એક બાજુ જૂનાગઢ જતો રસ્તો અને આ જે રસ્તોથી આપણે જે આવ્યા એ વડાલ બાજુથી આવ્યા અને સામેનો રસ્તો છે એ હસનાપુર ડેમનો છે એ આ ચોકડી ઉપર જ એક સિદ્ધ મહાત્માની જગ્યા છે જે શાંતિ આશ્રમ તરીકે ઓળખાય છે અને એક મહાત્મા સિદ્ધ મહાત્મા જે છે એ બિરાજમાન છે જેને આપણે દર્શન કરવાના છીએ સાથે એમની જે વાણી છે એનો પણ આપણે લાભ લેવાના છીએ અહીંયા ગેટ ઉપર જ મોટી મોટી નિયમો લખ્યા છે એટલે ચુસ્ત નિયમોનું પાલન કરવું તમે આ વાંચી શકો છો અને અત્યારે આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આપણો પ્રવેશ કરતાં સ્વાગત કરી રહ્યા છીએ પ્રેમભાઈ જે આપણા જૂના સાથીદાર અને આપણે શિવ ફૂલ જે કહેવાય એ આપણે દર્શન દેખાડી રહ્યા છે અહીં તમે જોઈ રહ્યા છો શિવ ફૂલ આમાં તમે નાગદેવતા અને મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ આ શિવ ફૂલના પ્રેમભાઈ આપણે દર્શન કરાવ્યા અને હવે આપણે અહીંયા જે આશ્રમ છે જે બાપુ છે એના દર્શન કરવાના છીએ વિશાળ પટાંગણ અને વિશાળ પટાંગણમાં ઘણા બધા ફૂલ ઝાડો ઘણા બધા મંદિરો નાની એવી જગ્યા છે સિદ્ધ જગ્યા છે અહીંયા આ માતાજીનું મંદિર જે ગિરનાર તો ઠીક છે આખા ગુજરાતભરમાં ક્યાંય નથી એવું એ માતાજીનું મંદિર છે જે કામાખ્યા દેવી જે છે એ માતાજીનું મંદિર છે એના દર્શન કરવાના છીએ મહાદેવનું શિવલિંગ છે એના દર્શન કરવાના છીએ અને જે બાપુ છે બજરંગપુરી બાપુ જે મોની બાપુ છે એમની સાથે પણ આપણે સત્સંગ કરીશું પણ એની પહેલાં અહીંયા એક હનુમાનજી દાદાનું મંદિર છે જેનું નામ સાંભળીને તમે ચોંકી જશો જય હનુમાનજી બાધેડું જે એ હનુમાનજી મહારાજને આપણે દર્શન કરવાના છીએ જય હનુમાનજી મહારાજ મંદિરમાં પ્રવેશ કરતાની જમણી બાજુએ આ હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિ છે જેનું નામ બાપુએ પાડ્યું છે બાઘેડું હનુમાન હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ
પ્રેમભાઈ આપને ખૂબ જ સુંદર દર્શન કરાવ્યા. હવે અહીંયા જે કામાખ્યા દેવી માતાજીનું મંદિર છે અને સાથે સાથે ગુરુદત્ત મહારાજના બેસણા છે, હવે એ મંદિરને આપણે દર્શન કરવાના છીએ. અહીંયા તમે બે બાજુ સિંહો અને દ્વારપાળોની સુંદર મૂર્તિઓની વચ્ચે હવે આપણે ગુજરાતમાં તો એવું એક જ માત્ર મંદિર કામાખ્યા દેવીનું મંદિર જેને આપણે હાલ દર્શન કરવા દર્શન કરી રહ્યા છીએ. જય ગિરનારી, જય માતાજી, જય મા કામાખ્યા માતા. આ મૂર્તિ એકદમ કાળા પથ્થરની છે અને જય શ્રી કામાખ્યા માતા આસામ એનું અમારા ગિરનાર સાનિધ્યમાં આ પહેલું મંદિર છે ગિરનાર ક્ષેત્રની અંદર અને એની આરે વિરાજમાન છે ગુરુદત્ત મહારાજ. આ વર્ષોથી આ બાપુએ અંદર ધોણામાં તપસ્યા કરેલી મૂર્તિ છે અને એકદમ કાળા પથ્થરની છે અને જે ફૂલ તેજસ્વી કે જે કાંઈ તમારી મનોકામના સફળ થાય એ જેવું મૂર્તિનું તેજ છે અને પ્રાણ પ્રતિષ્ઠાને બાપુએ સ્વયં પોતે કરેલી છે અને આજે વિરાજમાન છે અહીંયા. અને કામાખ્યા માતા બાપુના અંતરમાં પ્રસન્ન થયા, જે બાપુ ક્યારેય આસામ ગયા નથી અને બાપુના અંતરમાં પ્રસન્ન થઈ અને માતાએ કીધું કે તમે અહીંયા મંદિરનું ભવ્ય આયોજન એટલે આ મંદિરનું આયોજન કરેલું છે અને વર્ષો ત્યાં આવ્યા છે અને ખૂબ તપસ્વી છે. એક બાજુ ગણપતિજી, એક બાજુ હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિ અને અંદર આપણે અહીંના જે સેવક છે, જે પૂજારી છે, એમને આપણે માહિતી આપી કામાખ્યા માતાની અને સાથે સાથે ગુરુદત્ત મહારાજની ખૂબ જ સુંદર અહીંયા મૂર્તિ છે જેને આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આ બંને મૂર્તિઓ બાપુએ સ્વયં તપ કરીને તૂણો દખાવીને અને આ મૂર્તિઓ બનાવડાવી છે જેને આપણે દર્શન કરી રહ્યા છીએ. માતાજીને દત્ત મહારાજના ખૂબ જ સુંદર દર્શન કર્યા બાદ, આપણે સુંદર માહિતી મળ્યા બાદ અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે. શ્રી બજરંગપુરી બાપુ, જે મોની બાપુ તરીકે ઓળખાણ, એમણે સ્થાપેલ અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે. અહીંયા જય અને વિજયની ખૂબ જ સુંદર મૂર્તિઓ છે જેને આપણે દર્શન કરી રહ્યા છીએ. અને અહીંયા છે શ્રી રામપુરી જલંધર મહાદેવ મંદિર શિવલિંગ. અહીંયા પણ એક બાજુ ખૂબ જ સુંદર ગણપતિજી અને એક બાજુ હનુમાનજી બેઠા છે અને ઓઠિયાજી અને ગાજબાજીની પણ તમે મૂર્તિ રૂપી દર્શન ખૂબ જ સુંદર છે. અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી રામપુરી જલંધર મહાદેવ મંદિર. આપણે ઘણી બધી શિવલિંગોના દર્શન કર્યા પણ આ શિવલિંગ કાંક મને અલગ પ્રતીત થઈ રહી છે. અહીંયા પાછળ માતાજીનું પણ ખૂબ જ સુંદર રૂપ અને આ બાજુ ગંગાજી જેને આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આ છે શ્રી રામપુરી જલંધર મહાદેવ મંદિર. હર હર મહાદેવ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ વૃષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાત. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. મહાદેવ. જય ગિરનારી. જે આ શિવલિંગ છે એ ગુરુ મહારાજે સ્વયં હરદ્વાર અમને અહીંથી મોકલેલા. શું વાત છે? હરદ્વાર, કે જ્યારે આ મંદિર બનતું હતું ત્યારે હરદ્વાર સ્વયં મોકલ્યા. એની એમની નીચે બી જૂનું બીજું શિવલિંગ છે આ જગ્યાની નીચે, આવડિયા જગ્યાની નીચે. અને બાકી આવડા જે રહ્યું અહીંયા કણે, આવડા જે પાયો છે આની નીચે સાધુ સંતોની સમાધિઓ છે. આની નીચે આવડિયા જગ્યા નીચે જે અમે પાયો ખોદ્યો ને એની અંદર સમાધિઓ અત્યારે કોપરવાલની અંદર ખોદી. ઓહો, આ જૂનું પુરાણું મંદિર છે વર્ષો પહેલા. અને આ જગ્યા એટલી તમને કહું અત્યારે એલર્જી છે કે કોઈ સીમા ન થાય. આવવા વાળા પ્રેમભાઈ તમે રહેજો. અને આ શિવલિંગ હરદ્વાર જે અહીંયા મંદિર બનતું હતું સ્વયં કરતા કોઈ નહીં, સ્વયંભૂ બાપુ કે તમે અહીંથી જાઓ ભૈરવઘાટ હરદ્વાર અને ત્યાંથી જેટલા ગયા છો એટલા એક મન રાખીને તમે શિવલિંગ તમે લઈને આવજો સ્વયંભૂ. તમારી આશરે એક મન રાખવી લાવજો. તો ક્યારે અમે બધા ગયા પ્રેમભાઈ તો અમને એવું લાગ્યું કે બધાનું મન જુદું જુદું છે, તમારું આ શિવલિંગમાં અમારું આ શિવલિંગમાં. ત્યારે ગુરુ મહારાજે અમને એવો વિચાર અને પ્રેરણા આપી કે તમે થોડીક વાર શાંતિથી બેહો હરદ્વાર કાંઠે. અમે હરદ્વાર કાંઠે બેઠા તો બેઠા તો થોડીક વારમાં ગુરુ મહારાજ એક સાધુનું રૂપ લઈને આવ્યા. ઓહો, આ સ્વયંભૂ. અમે 15 જણા હાજર. એટલે સીધું આવીને પૂછ્યું કે ભાઈ શું કરો ભાઈ, ક્યાં ઢૂંઢ રહ્યો હું? બાપુ શિવલિંગ લેવા આવ્યા છે કે મન રાખી રીતે નથી ને બધી વાતચીત કરી બેઠા થોડીક વાર. એટલે શું પ્રોબ્લેમ છે? કીધું બાપુ અમે આવી રીતે ગુરુ મહારાજ અમને વાત કરી છે અને અમે શિવલિંગ બાણ લેવા આવ્યા છે અને બધાને એક મન રાખવાનું છે
અને અમારું બધાનું મન જુદું જુદું છે. જ્યારે બધી શિવલિંગો હતી, તમે આ લઈ આવ્યા, હું આ લઈ આવ્યો ગંગાજીમાંથી, તો તમારું એમાં મન છે, મારું એમાં મન છે, બધાનું એક મન નહોતું થતું. ત્યારે સ્વયંભૂને ગુરુ મહારાજને ત્યાં હાજરી દેવી પડી અને એમને ચોખ્ખું કીધું કે ક્યાં ઢૂંઢ રહે હો. મેં કીધું ભાઈ ભોલે બાબા કો ઢૂંઢ રહે. તો બાપુએ તરત એમ કીધું મુજે ઈસમે ભોલે બાબા દેખાઈ દે રહ્યા યે શિવલિંગ હૈ યે યે જગહ યે શિવલિંગ સ્વયં ત્યાંથી લઈને આવ્યા અને ત્યાંથી ચોખ્ખું કીધું ક્યાં દેખાય. પછી બધાએ કીધું કે આપણો બધાનો એક મત છે અને હરદ્વાર ભેરવ ઘાટેથી સીધા સ્વયં ઉપાડી નીચે ક્યાંય બિરાજમાન નથી કર્યા, સીધા અહીંયા બિરાજમાન કર્યા. શું વાત છે. એટલે એની એટલી ભગવાનની કૃપા છે. અને જાલંધર બાપાએ, અને જ્યારે કોરોના વાયરસ હતો, કોરોના વાયરસ 2020માં, ત્યારે બધાએ બાપુને કહેતા કે બાપુ ફલાણા ગામમાં આટલા વોક થઈ ગયા, અહીંયા આટલા વોક થઈ ગયા, અહીંયા આટલા વોક થઈ ગયા. તો બાપુ કે ચાલો એક કામ કરો, તમે 5 બ્રાહ્મણ બોલાવી અને અહીંયા યજ્ઞ કરો અને એથી બીજે દિવસે જ શાંતિ. 5 બ્રાહ્મણને બોલાવી અને અહીંયા કને તેથી કોરોના ધીમે ધીમે ઓછો થયો. અને તમે રાતના દીવો લઈને તમે બેસો અને તમે અહીંયા દીવો ચાલુ હોય, તમે અહીંયા આસન લગાવો, એટલે બાપા સ્વયંભૂ તમને પ્રગટ ન થાય. તમારે મને કેવું એનો આકાર આખો તમને બતાવી દેશે લિંગમાં. કઈ લેવા દેવા નહીં, 24 કલાકે 1 લોટો પાણી પીએ, 24 કલાકે 1 લોટો, 24 કલાકે 1 લોટો પાણી પીએ, અંધારામાં રહીએ. જયારે એની આંખો ની રોશની વહી ગઈ, જનાવર હરપ કર્યો તમને કો વર્ષો પહેલા, અને એની આખી આખી તમને કો રોશની વહી ગઈ એક આંખમાં, ત્યારે 25 વર્ષ સુધી તો આંખમાં દેખાતું નથી, કોઈ સેવકોને નથી દેતું. ઓહો, આવા સંત મહિતમાં છે ગિરનારી મહિતમાં. વાહ, અને આ તો આપણા ધર્મના ટેકા છે. હા, એમ પણ ધર્મના ટેકા બરાબર. અને આ ટેકા ન હોય તો ટકી ના રહીએ. કે ટકે એને સમય ટકી રહ્યું બધું. હા, ના બરાબર છે. બાકી આ સૂત્ર લખ્યું ને એ સમજી જાય ને તો માણસના ભાગ્ય ખુલી જાય. જો જેમ આપણે ઘી બનાવીને દૂધ ને દૂધ માંથી છાસ ને એવી રીતે બધું નીચવીને તમને કો બનાવ્યું છે. અને અહીંયા સ્વયંભૂ જે આવડવા લેખું, મનુષ્યને જાય ત્યાં 5 કર્મ કરવા પડે, એમાં ભલે કોઈ દાળિયા કે કઈ ન ચાલે. આ બાપુ મનમાં હતા ત્યારે ધૂળમાં લખીને કેતા બાપુ ભણેલા નથી, કડાના 4 અક્ષર માંથી ભણતા શીખી ગયા. ઓહો, ઓલું કડું પહેર્યું હતું ને એમાં 4 અક્ષર લખાતા, એમાંથી આ બધા અક્ષર લખતા શીખી ગયા, જોઈને લખતા શીખી ગયા. એ માહિતમાં અને કલેક્ટરો આવે, DYSP આવે, બધા સાહેબો અહીંયા આવતા હોય. અને આ શબ્દ ઈ જ છે. અને અંદર મંદિર ની અંદર જે બાપુ એ લખાયું આપીને તમે બધાને વચાવો, ઉતારી લીધું બધું. અને સ્વયંભૂ સ્વયં આ દાદાની વાત તમને કરું, 5-5 બીલીપત્ર તમને મેં ખોટો મોકલો છે. જે આ બીલીપત્ર રહ્યા ને એમાં એ કાયરે 21-5 પાનવાળા, કેટલા 21 પાનવાળા, એ બધા ખોટા છે આપણી પાસે અને ચડાવેલા છે બાપાને, કે સ્વયંભૂ સામે જાગૃતતા ઉપર આ બીલી ઉપર એની કૃપા છે. હનુમાનજી અને બાદેડુ હનુમાનજી ની કૃપા તો અનેરી છે. જે કોઈ મનમાં ધારે કે અમારું કામ, એટલે કે કામ કરનાર દેવ જાગૃત હોય, તો અત્યારે હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ અત્યારે એને કોઈ માને અમારું આ કામ છે થઈ જાય, એટલે થાડ આવે છે ફટોફટ. અને એ જાગૃત છે. જે આપણે જમનાવડ વાળા ની બધા એરિયા ને એ ચાલુ જ હોય, લાડવા ચાલુ જ ચાલુ. શું વાત છે. અને સ્વયંભૂ કેશવાનંદ બાપુ જયારે હતા, કેશવાનંદ ત્યારે બેહાડેલા ઘણા વર્ષો પહેલા. અને હવે તમને લઈ જાઓ બાપુ, વર્ષો થયા ધૂણા મારીએ છે, વર્ષો થયા જેમને લાઈટ નહીં, પંખો નહીં, મચ્છરદાની લેવો તોય નહીં, કોઈ વસ્તુ નહીં, કે સાધુને કોઈ વસ્તુ ન હોય, ગાઈડલા લેવે, ગોદડા લેવે તોય નહીં, સ્વયંભૂ કોથળા માટે બે. હાલો તમને અંદર ધૂણામાં લઈ જાઓ સ્વયંભૂ. બધા આવ્યા લઈ લો ફોટો.
લાઈટ કરવા ભી નથી દેતા નહીં 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 કોઈ વસ્તુ લાઈટ નહીં કાઈ નહીં અને આ બાપુનું આસન છે અને જે કામખ્યા માતાની મૂર્તિ તમને બતાવી હા એ મૂર્તિ સ્વયંભૂ અહીંયા બિરાજમાન હતી શું વાત છે અહીંયા હમ અહીંથી પછી એ બિરાજમાન ન્યા કરી અને જે દત્ત મહારાજ ની મૂર્તિ વર્ષોથી આ બાપુએ તપસ્યા કરી અહીંયા વાહ વાહ પેલા દત્ત મહારાજ ની મૂર્તિ અહીંયા હતી હા અત્યારે બી નાની મૂર્તિ બાપુએ રાખી જ છે સ્થાપના અને બે રાખી જ છે આ વર્ષોથી આમ નામ વાહ અને આ ધૂણો ત્યારે બાપુને આ જ સમય હું તમને બતાવું હું 20 વર્ષથી આ બાપુની સેવામાં કેટલા 20 વર્ષથી 20 વર્ષથી જ્યારે પ્રેમભાઈ બાપુને રાતના આંખમાં દુખ વયકરું જે મેં તમને ન કીધું શીતળ કઈ દીને ત્યારે મને ચાકુ દેને દીવો ચાલુ મને કે મારી આંખ કાઢી દે લે દુઃખ ગમે એવું હોય એના ભભૂતિ નો ચાંદલો કરે ને તો એને દુઃખ મીટી જાય આ તમને અને બાપુ એ એટલા વર્ષો માં કોઈ દી એને અગ્નિ એમને ચેતન 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 વાહ અને રાતના અહીંયા બાપુ ખૂબ યજ્ઞ કરેલા ધૂણામાં રાતના એકલા એકલા બાકી હવે હું હોવા 20 વર્ષ થયા હું હોઉં બાકી નકર બાપુ એકલા વાહ વાહ જંગલમાં બી એકલા વાહ આવા સંત મહાત્મા ગિનાર ની અંદર અત્યારે આટલા નિયમ વાળા આપણે એકઈ નથી જોયા ના ના બરોબર છે એમ ભાઈ વર્ષો થયા કોઈ જાતનું કાંઈ એને નહીં 24 કલાક અને બાપુનું આસન લઈ લીધું ને આ બાપુનું આસન છે અને અહીંયા બાપુ રાતના બિરાજમાન અને માળા તો કેટલી દઈ દીધી બાપુએ ભજન કરેલી નકર તો અનેક માળા હતી જે જે માગે આલે લઈ જા તું આલે લઈ જા મોદે મોદ ગિનારી ગિનારી કરો એ કે વાહ વાહ એટલે આવું બધું છે અને એના હવે અમે રાતના દરવાજો ખોલીએ કે આવીએ એટલે આમાં એક બે એક બે એમનું પડ્યા જ હોય હમણાં એક દી રાત ના છે ને ભાઈ નકર આમ જોવો તમે જનાવર જોવો ને તો આ ઓળું આથી લેવી આખી રાત આ ડબલા બબલા બધું પાડી નાખ્યું આ ડબલા બબલા બધું પાડી અને અહીંયા બાપુ આવી ભેગું હું બાપુ અહીંયા હું તની લાંબે લાંબુ અહીંયા ઓહો અશોકભાઈ ની અમે અહીંયા કણે હવારે આવ્યા તમને કીધું હા હું એટલે બાપુ અહીંયા કણે જીવ જંતુ જનાવર મોટા મોટા સાપ બધા આવી અહીંયા જ હોય એમને એક જ આવી એક આયરે આઈને બિરાજમાન હોય અને એ તો બાપુ હું તો બીતો પેમ ભાઈ પણ બાપુ મને કે આપણો જેની આયરે ધંધો છે એની આયરે બીવાનું હું સાચી વાત છે એટલે એ પછી બીક તેદી ની ઉડી ગઈ નકર તો હું પેલા વડા સુધી હમુ ન જતો આ તમને સોખું કહી દે વડા સુધી લીટી મારતો આવી ભાગો એટલે આવા તપસ્વી આવો ગરમી આમ જોઈ લ્યો આની અંદર પવન ન આવે હવા ન આવે તો વર્ષોથી આમાં નામાં છે સંત માહિતી હે બાપુ ને વર્ષો પેલા ની અહીંયા કણે ઉભા રહેતા ઉપર થી એવડી જટા લાંબી નીચે ખાલી આમ આમ કરે ને તો આખી જટા આમ આમ થાય ઓહો આ ઈ ઈ મહાત્મા છે વાહ વાહ ગિનારી મહાત્મા છે આવા મહાત્મા ના દર્શન કરવાથી તો જીવના બહુ બહુ પાર લાગી અને સાચી વાત છે જે ગિનારી તો તુણા ના ખૂબ જ સુંદર દર્શન કર્યા સાથે જ્યાં જે સેવક છે પારસભાઈ છે એમણે અહીંયાની આપણે ખૂબ જ સુંદર માહિતી આપી અને હવે આપણે જવાના છીએ સિદ્ધ મહાત્માના દર્શન કરવા અને હવે આપણે જાણીશું એમની પાસેથી ઘણું બધું જ્ઞાન એમણે લખેલી એક બુક વિશેની માહિતી ધર્મ વિશેનું કહેવાનું કહે છે ને ગીતા વસારે બતાવી દે બીજું ને હોય કાંઈ વાંધો નહીં હું ગીતા વાંચું થોડોક વાંચું એટલે થયેલી છે ગુરુ ગીતા મૌનમાં હતા ત્યારે આપણે એનું વાંચન કરીએ બાબુ એનો સત્સંગનું કહે છે થૂકવાળી આંગળી કરીને પાના ન ફેરવવા થૂક ન અડવું જોઈએ આત્માના વિચાર ફરે તો સમજાય નહીં ચોકડી મારીને કહું છું કે ભગવાનની માળા કરે પણ વિચાર બીજે હોય ચાર વેદ અને 18 પુરાણ વાંચાય તોય સમજાય નહીં રામ પ્રગટ થયા ત્યારથી બે દળ ચાલુ થયા શિવદળ અને રામદળની છાપ પડી જેમ જેમ પ્રજા વધે તેમ પાપ વધે એમ હજારો ફાટા પડ્યા બે ફાટા પડ્યા બે દીકરા બે છે આ બે 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 ફાટા પડ્યા નથી ત્યાંથી બાપ બેઠો રહીએ દીકરા વયા જાય અને દીકરા વયા જાય નિશાની એ નિશાની થયું પેલાની નિશાની નકર પેલા બાપ મોર દીકરા ન જાતા ગમે ઓફ થઈ જાય ને
પેલા ઇતિહાસમાં બાપ મોર દીકરા ન જતા આ બે ફાટા પડ્યા ત્યાંથી જાય એક નામ એક જ ભૂષણ હતો છે ત્યાં તો બે દીકરી હતો માતા પેલા બાર સાટો ન જોઈ ગયા ધર્મ ચૂકી ગયા ચોકડી મારીને કહું છું ઓમ નમો હું નારાયણ ને નામ મફત છે પણ લેવાતું નથી બાપુ આ મંત્ર નો જે ભેદ છે નમો નારાયણ બધા કે એના વિશે જરા કયો જી સાચો મંત્ર આ બધા ઓમ નમો નારાયણ કે એનો અર્થ શું બાપુ એમ પૂછે એનો અર્થ શું મંત્ર માં ભૂલ છે શોખી મંત્ર માં ભૂલ છે ઓમ નમો હું નારાયણ ને કેવું ઓમ નમો હું નારાયણ ને બાપુ એમ કે હું ને નમાડો નમો નારાયણ નહીં નમો નારાયણ એટલે ગતિ ગટર માં નમવાનો શોખ એ વાત ગતિ લેર નમે ને એને નમો નારાયણ બરોબર છે કે નામ મફત છે પણ લેવાતું નથી એ જ કર્મ ના દોષ છે પેટ મેલા રામ નામ ન આવે દૂધમાં લીંબુ નાખી તો ફાટી જાય સત અને અસત બે ને ભળે બે ને બને જ નહીં હતું એક રામ ને વાંદર ની સેના શિવ ને ભૂત ની સેના તે દળ ના નામ પડ્યા શિવદળ અને રામદળ અને બીજા ત્રીજા અંતરના મન મેલા ઈશ્વરની માયા સમજી લેવું આપની શક્તિ મુજબ ગાયને ગોંદરે નીણ નાખવી કોસવાયેલા મનથી નહીં આપણી રાજ્ય ખુશીથી નાખવી એ જ ઉત્તમ છે મન કોસવાય તો ઈશ્વર કોસવાય આ ચોકડી મારીને કહું છું દેવોએ કોને કીધું કે મારું મંદિર બનાવો અને દીવો કરો એક પણ બતાવો કેમ કોઈને કીધું કોઈના ગળા લૂસીને નહીં આપણી જાત મહેનતથી બનાવવું એ જ ઉત્તમ છે ધર્મ ના નામે ધૂત વેડા માગે 100,000 આપે પણ ઉત્તમ નથી આપોઆપ ભેજી દે એ જ ઉત્તમ કહેવાય બીજું કયું બતાવો ભલે કરોડપતિ હોય ઘરમાં કંકાસ એ જ દુખી નથી અનાદિ કાળ નો છે શ્રી ગુરુ ગીતા ગુરુ મહારાજ શ્રી બજરંગપુરી બાપુ શ્રી મુનિ બાપુ આ પુસ્તક દાબે રાખવાનું નથી બધાને સંભળાવવાનું છે શ્રી રામપુરી જાલંધર મહાદેવ શાંતિ આશ્રમ વડાલ સારણ કુવા ચોકડી હે અમૃત સ્વરૂપ રુદ્રદેવનો કર્મ દ્વારા તપ વડે સ્વાધ્યાય વડે યોગ વડે સાક્ષાત્કાર કરાય છે સાધ્ય સાધન શ્રી ગુરુ ગીતા વડે સાક્ષાત્કાર કરાય છે સાધ્ય સાધન શ્રી ગુરુ ગીતા હવે આ તમે જે 6 પ્રશ્ન કર્યા હતા ને એની વાત તમે કરો ને બાપુએ 6 પ્રશ્ન કર્યા હે કે હે નાથ પેલા નામ કોને પાડ્યું જવાબ કોઈ પાસે હોય તો દેવાની શું હે બાપુ કે તમે જાણતા છે ના ના બાપુ અમે તો નવું નવું જ્ઞાન ભેગું કરી હવે લોકોને દેખાડી દર્શન કરે લોકોને ખબર પડે આ વસ્તુ ઉપર એનું કામ છે લોકોને બતાવવા એ નાથ પેલા નામ કોને પાડ્યું શિવ શિવ ભોળાનાથ છે ભોળાનાથ નામ કેને પાડ્યું છ પ્રશ્ન કીધા ની બાપુએ ઇનામ નું કીધું 1,000 રૂપિયા ઇનામ જવાબ દે તો છ પ્રશ્ન નો સવાલ એનો આમાં જવાબ નહી આવશે ભરે હવે એમ પૂછે નવ પેલો પ્રશ્ન હે નાથ નામ પેલા કોને પાડ્યું બીજો પ્રશ્ન નવ નાથ નું નામ કોને પાડ્યું અને ક્યાં અર્થે પાડ્યું અને ત્રીજો પ્રશ્ન 84 સિદ્ધ ની છાપ કોને પાડી અને ક્યાં અર્થે પાડી અને નવનાથ પેલું હે નાથ હા હા ભોળાનાથ નવનાથ 84 સિદ્ધ આ 84 સિદ્ધ પછી નવનાથ પછી 84 સિદ્ધ પછી શિવ નામ કોને પાડ્યું સૂર્ય નામ કોને પાડ્યું આ 6 પ્રશ્ન રુદ્ર નામ કોને પાડ્યું ધારાની ઉત્પત્તિ કરી એના પ્રભાવથી 85 પ્રગટ થયા શિવે જાણ્યું
ક્યાં તો સબ મારી જેવા રુદ્ર છે શિવે નામ પડ્યું રુદ્ર ક્યાં તો સબ મારી જેવા રુદ્ર છે પેલા પેલા બધું શિવે એમ કીધું કે આ તો સંતાય મારી જેવા રુદ્ર જ છે તેથી નારી નહોતી આપણે જેવા રુદ્ર જ હતા બધા પેલા પેલા પિંચાસી પ્રગટ થયા એટલે શિવે જાણ્યું કે આ તો સબ મારી જેવા રુદ્ર છે એટલે આનો માર્ગ નારી છે શિવે વિચાર કર્યો કે હવે આનો માર્ગ નારી છે શિવે કામ વાસનાની ઉત્પત્તિ કરી કામ વાસનાની નારી પ્રગટ કરી નારીએ કીધું હે નાથ મારો શું અપરાધ છે નારી બોલી નારીનો દેહ ખરાબમાં ખરાબ અને અધમમાં અધમ છે પછી શિવ બોલે તારો દેહ ખરાબમાં ખરાબ અને અધમમાં અધમ છે પણ તને મારી કરતા માન વધારે છે નારી બોલી હે નાથ તમારા કરતા મારું માન કેમ વધારે તું તારા કાર્યક્રમમાં સતી છો આ સબ તારા ભગત છે તારા ગુલામ છે તારી આગળ સબ ઊંધા પડ્યા તારા દાસ છે પિંચાસી માંથી એટલે આ પ્રશ્ન હે ને નારીએ નામ પડ્યું પિંચાસી માંથી એકને કામ વાસના પ્રગટ થઈ શિવ શિવ ભોળાનાથ છે ભોળાનાથ કેમ કહેવાના આ બીજો પ્રશ્ન તે લિંગ રૂપે પ્રગટ થયા એટલે ભોળા કહેવાના જો લિંગ રૂપે પ્રગટ ના થયા હોત તો આ કઈ ન હોત પિંચાસી માંથી એકને કામ વાસના ઉભી થઈ સ્વરૂપવાન નારીને દેખીને કામ વાસનામાં અંજાઈ ગયો અંગાણું ઠંગાણું બારગા ઉજળ દેખે સ્વરૂપવાન નારીને જોઈને માથે ચડી ગયો પિંચાસી માંથી ચોરાસી બોલ્યા અરે ઊંધો કેમ પડ્યો ને મળ્યો ઊંધો પડ્યો એ જ બોલ્યો જલમ લેવા માંડ્યો ચોરાસી બોલ્યા આજથી જન્મ મરણનું ચાલુ આજથી તારું નામ નવનાથની છાપ પડશે નવનાથ બોલ્યા નવનાથ કેમ કહેવાય ચોરાસી બોલ્યા બે કાન બે આંખ બે નાક એક મુખ એક ઇન્દ્રિય ને ગુંદા નવનાથે કાન પકડીને કીધું તમે સત્ય બોલ્યા આજથી તમારી ચોરાસી સિદ્ધની છાપ પડશે નવનાથ બોલ્યા આજથી ચોરાસી સિદ્ધની છાપ પડશે ચોરાસી બોલ્યા નવનાથને કીધું તમે દેવી વાયુ રૂપે જન્મ મરણ વાળા જીવ થાવ ચોરાસીને કીધું શિવ ઈશ્વર રૂપે વાયુ થાવ તમારા જન્મ મરણ નથી શિવ ઈશ્વર રૂપે વાયુ છે નવનાથે શિવનું ત્રીજા નેત્રના પ્રભાવથી વિષ્ણુને પ્રગટ કર્યા વિષ્ણુએ સૂર્યના પ્રભાવથી બ્રહ્માને પ્રગટ કર્યા બ્રહ્માએ રુદ્રને પ્રગટ કર્યા શિવ નામ નવનાથે નામ પાડ્યું કેવી રીતે એમ પૂછે એટલે આપણને ઉત્પન્ન કર્યા આપણને આ નવ આપ્યા એ નવનાથ તો આપણે જ છે અને આપણે જ પાડ્યું શિવ નામ આખી જન્મ મરણ ની ચાલુ થયું ને ઉત્પત્તિ થર્ડ મૂળ ની વાત કરે પાંદડા જીજા ની નહીં થર્ડ મૂળ ની વાત કરે અનાદિકાળ ની બાકી શાસ્ત્ર બહાર ના શબ્દો છે આ બધા અહીંયા બાપુ આ તો ઓટો વિખાઈ ગયો નકર આમાં લખેલે જ હતું માનવી દેવ છે કાયા મંદિર છે વાહન કોનું છે મારે વિચાર કરવો પડે મન કૂતરો છે કેમ જીવ કૂતરા જેવો કોઈ ગણતો નથી કોઈ સમજતો નથી અંતરના મન મેલા એનું શું કરવું આત્માને શુદ્ધિ કરો એનું કલ્યાણ થાય અહીંયા થાંભલામાં લખ્યું છે અસતભાવ નીચો છે પોતાનો સ્વાર્થ છે પણ માયતમ નથી ખુદ ઈશ્વર છે પણ પેટ છે એ પાપનો ઘડો છે જૂઠું બોલે ઇન્સાન ક્યાં રહ્યું આ બીજું સૂત્ર બાપુ લખાયું અને ત્રીજું લખાયું કે ખામી તો મારામાં જ છે એ દુર્ગુણનો પ્રભાવ છે માનવી પોતે પોતાની કિંમત ખોય ને અબજો બીજાને દે લોભે લખણ ખોયા લોભે પાપનું મૂળ છે જડા મૂળ કાઢી નાખે આપણ બાપુ એને આ બધી શૂટિંગ લઈ લઈએ ને એટલે એમાં તમારું આ બધું આવી જાય ને એનું લેવાનું જવાબ લેવા જવાબ દઈ જવા બાપુ બે કલાક થઈ જાય આમાં બધું લખેલા જ છે એક સંત ને કારણે સંત ને શરણે ગયો એક સંકટ ને કારણે સંત ને શરણે ગયો ભાગ્ય મારા છે ભમરાડા ભાગતા ફરો કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં કેમ મન ચંચલ છે મન છે એ માખી જેવું છે એક મન પાંચ શત્રુ છે મન છે એ ભાન વિનાનું છે કામ ક્રોધ લોભ પાપ ના મૂળ છે ક્રોધે જ મારો કાળ છે કરમ વાકા છે નીતિ ને નિયમ નથી કામવાના એ જ મારી અધોગતિ છે સમજે નહીં તે મૂર્ખ લોભ એ પાપનું મૂળ છે મૂર્ખે લોભે લખણ ખોયા માનવીને માનુષ સૌ સાચા જીભાનના છે કેમ ખોટા કેમ જૂઠું જૂઠું બોલે પાછા પડે
પાછા પડે કેમ, એક જૂઠું બોલવાથી તેજસ અને શક્તિ બે હરાઈ જાય છે કેમ, પણ ઈશ્વર ખસી જાય છે. હે ભગવાન, હું માગું ને તું દે, તું માગ પણ સત્ય નથી. ભગવાને ઉત્તર દીધો, તું માગ પણ ઇન્સાન નથી. સામો જવાબ આપે, તારી આશા છે. ભાગ જુદા, કર્મ જુદા, સમજ જુદી, બોલી જુદી, જુદાનું ફળ જુદું, ખોટાનું ફળ ખોટું. આજે જાપલી હતી ને, હું અહીંયા 20 વર્ષ થી આ કાંટાની જાપલી ફેંકી નાખતો જાય. આમાં મેં કેટલી વાર જીવ જંતુ સાપ બધું આમાં નામાં હોય, માથે મેં કેટલી વાર પગ મૂકી દીધા એમ ભાઈ. અને આ જાપલી ફેંકીને જ આવતા, જ્યારે આ મંદિર બનાવ્યું એ પછી વા રસ્તો આગળ લઈ ગયું. બાકી અહીંયા દત્ત મહારાજ ને કામખ્યા માતા અને ગિરનારી ગુરુ મહારાજ. વાહ વાહ. બાકી બીજું અહીંયા હાવ શાંતિ આશ્રમ છે આપડે. શાંતિ આશ્રમ નામ શાંતિ. બાપુ એકલા જ આનંદ કરે, બાકી કોઈ નહીં. બાકી કોઈ નહીં. ક્યારે બાપુ ને દર્શન કરે તો કયો સમય? બાપુ ને દર્શન, બાપુ નો દર્શન કરવાનો 1 કલાક નો સમય છે, 4 થી 5 નો એની ટાઈમ. બાકી આડા દિવસે આવ્યો હોય, આડા દિવસે આવો એટલે એક શિવરાત્રી, ગુરુ પૂનમ, બસ 2 દિવસે ખુલ્લું હોય. બાકી મંદિર બંધ હોય, મંદિર ખુલ્લું હોય, બાકી 4 થી 5 એક કલાક ખુલે. 4 થી 5 બાપુ ના દર્શન, બાકી 12 થી દર્શન. વર્ષો પેલા અમે જયારે શરૂ શરૂ માં આવતા ને ત્યારે બાપુ સ્વયંભૂ અહીંયા આવતા, આજે 1 કલાક ખોલતા, 1 કલાક ખોલતા, 1 કલાક ખોલતા ને 1 કલાક પૂરી થાય 5 વાગે એટલે સીધું બાપુ કે હાલો ભાગો તાડું માર દઈએ. અને અહીંયા પ્રસાદ કે પૈસા ધરવાની બધી મનાય છે, કઈ નહીં, કોઈ વસ્તુ નહીં. અન્ય પ્રસાદ ધરવાની નહીં, પૈસા ધરવાના નહીં, મંદિર માં લખેલ જ છે બધું કમ્પ્લીટ, બધું બંધ, કોઈ વસ્તુ નહીં. અહીંયા શાંતિ થી બેહો અને ભજન કરો, બસ બીજું કઈ નહીં, બાકી કઈ નહીં. વાહ વાહ. બાપી ને બાપુ ને કઈ જોતું નથી. હા, હવે 24 કલાકે લોટો પીએ વા નાકામાં હતા. 6 મહિના લીમડા માથે રહ્યા, લીમડા માથે રહ્યા 6 મહિના લીમડા ઉપર, અને 6 મહિના પાણી વગર, પાણી વગર, પાણી વગર 6 મહિના જો આ માઇત માં ખુદ. ખૂબ જ સુંદર આ જગ્યાના દર્શન કર્યા. એક સિદ્ધ મહાત્મા, ગિરનારી સાધુ ના દર્શન કર્યા, એમની માહિતી લીધી, કઈ રીતે એનું જીવન વ્યતીત કરે છે, કેવડી ઉંમર છે, કેવું જ્ઞાન છે એની આપણે વાતો કરી. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં. હું છું નીરવ હિંગુ, આવી રીતે નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. જય જલંધર મહાદેવ, જય કામખ્યા માતાજી, જય ગુરુદેવ દત્ત, હરિઓમ દસ્તત, જય ગુરુદત્ત, જય ગિરનારી, આદેશ આદેશ, અલખ નિરંજન.